नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। પલનપુરા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં બે દિવસીય મેળાનું આયોજન કરાયું। ગામડાનું ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું। સુળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વસ્તિક બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વસ્તિક બાળમેળાનો શુભારંભ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકા પ્રમુખ કિરણબેન રાવલ, પાલનપુર ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સેનેટ સદસ્ય ગૌરાંગ પાધ્યા, મંડળના ઉત્સાહી પ્રમુખ રમેશભાઈ પટેલ, મંત્રી જયંતિભાઈ ઘોડા, સુનિલભાઈ સાલવી, મુકેશભાઈ, રોહિતભાઈ, જીગ્નેશભાઈ, અશોકભાઈ, પ્રકાશભાઈ, હસમુખભાઈ, શંકરભાઈ સહિત મંડળના તમામ પદાધિકારીઓ અને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગના આચાર્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્વસ્તિક બાળમેળામાં ચિત્રકલા, હસ્તકલા, સામાજિક જીવન, વ્યવહાર, ભાષા, પર્યાવરણ, તાર્કિક ગેમ, માટીકામ, ગણિત, વિજ્ઞાન, ગીત, સંગીત કલા, સેલ્ફી ઝોન, કિડ ઝોન, પશુ પંખીઓને ઓળખોના વિવિધ વિભાગો શરૂ કરવામાં આવ્યા હતા। અદાણીએ પાલનપુરથી કહ્યું, મેં કોહિનૂરની જેમ વતનનું નામ રોશન કર્યું છે, ભવિષ્યમાં આગળ વધવા તમારી જાત પર ભરોસો રાખો। દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે પાલનપુર આવ્યા હતા। પાલનપુરમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે મેં કોહિનૂરની જેમ વતન નામ રોશન કર્યું છે, તમને તમારું લક્ષ્ય નક્કી કરવા તમારી જ વાતો મદદગાર થશે, માટે જાત પર ભરોસો રાખો અને મહેનત કરતા રહો। આ ઉપરાંત તેમણે તેમના બાળપણની વાતો વાગોળતા કહ્યું હતું કે મારું ગામ થરાદ મને સમજે છે, મારા જીવનના યાદગાર દિવસો મેં અહીંયા કાઢ્યા છે। હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો, પાલનપુર મારું મોસાળ છે। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે, વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। આવતીકાલથી અંબાજીમાં ભક્તોએ 5 દિવસ સુધી 1000 પગથિયાં ચડીને ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા પડશે। માં જગત જનની અંબાના દર્શન કરવા હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી આવતા હોય છે। માતાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ માઈ ભક્તો અંબાજીથી 3 કિલોમીટરના અંતરાલે આવેલું ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે। ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો જતા હોય છે અને માં અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે। ડીસામાં રોટરી ક્લબ ડિવાઇન દ્વારા કાનના દર્દીઓનું ફ્રી રોગ નિદાન કેમ્પ યોજાયો। 80 લોકોને સાંભળવાના મશીન ફ્રી આપવામાં આવ્યા। ડીસામાં રોટરી ક્લબ ડિવાઇન દ્વારા કાનના દર્દીઓને ફ્રી રોગ નિદાન કેમ્પ યોજાયો, જેમાં 170 જેટલા દર્દીઓની તપાસ કરી 80 જેટલા જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં સાંભળવાના મશીન આપવામાં આવ્યા હતા। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાંથી છેલ્લા 98 દિવસમાં 22.66% પાણી વપરાશ લેવાઈ ચૂક્યું છે, જે પૈકી મોટાભાગનો જથ્થો સિંચાઈમાં વપરાય છે। હાલમાં 15 પૈકી 7 જળાશય એવા છે જેમાં 20 થી લઈ 1220 ક્યુસેક પાણી કેનાલ દ્વારા સિંચાઈ માટે પૂરું પાડવામાં આવ્યું છે। બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી 804 ક્યુસેક, અરવલ્લીના વાત્રક ડેમમાંથી 242 ક્યુસેક, બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી 85 ક્યુસેક, અરવલ્લીના માજુમ ડેમમાંથી 32 ક્યુસેક, સાબરકાંઠાના ખેડવા ડેમ અને અરવલ્લીના લોક ડેમમાંથી 20 ક્યુસેક પાણી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે।